नमस्कार बधाने। तो आज अमारो ग्रुप नो टॉपिक हतो के शिक्षकों कर्तव्य। तो आपणे बाळक जीवन जोईए तो शरूआतना पांच छ वर्षना कुटुंबमां जन्म जाय छे, पछी शाळामां ज्यारे बाळक आवे तो સંસ્કૃતિ સામે ઉપર થઈ જાય અને મિત્રોને શિક્ષકો સાથે, જેટલો માતા પિતા સાથે ના વિતાવે તો તમે શિક્ષકો સાથે વિતાવે ઘરે જઈને એને ખાલી થોડું જે કામ પૂરું કાઢ્યું બતા પછી ઊંઘી જાય બીજા જે પાછા શાળામાં આવતા જાય। તો આવામાં શિક્ષકો ઉપર એક મોટી જવાબદારી આવી જાય કે જે બાળક હોય ને એમને શરૂઆતમાં ને અનુકરણની વૃત્તિ બહુ હોય, એ જે લોકો જે જોવે ને એનું અનુકરણ કરવા પ્રયત્ન કરે, એ ફળ સારું હોય ખોટું હોય એમને જે જોયું એ અનુકરણ કરે, મતલબ તાળી પાડો તો બાળક પણ તાળી પાડો પ્રયાસ કરે। તો આમાં શિક્ષકો પણ બહુ મોટી જવાબદારી આવી જાય કે એમનું જે વર્તન હોય એ આદર્શ બનાવવું જોઈએ, જેથી બાળકો પણ આદર્શ બને। તો શ્રી માતાજીએ શિક્ષકોનું કર્તવ્ય કહેતા જણાવ્યું કે 10 ગુણ હોવા જોઈએ। તો જોઈએ આપણે 10 ગુણ કયા કયા હોય। તો પહેલો છે કે સંપૂર્ણ આત્મસંયમ હોવો જોઈએ। શિક્ષકે જે પણ બાળકો સાથે કામ કરવાનું છે બહુ સંવેદનશીલ બાળક હતો, આપણે થોડા મેચ્યોર હતો બાળકમાં, કેવું તમે એમને કંઈ કહી દો તો જલ્દી ખોટું વધારે લાગે છે। તો શિક્ષકે એનામાં ગુસ્સો છે, દ્વેષ છે, ઈર્ષા છે, આવા ભાવ ના રાખવા જોઈએ, એના પર કોઈ બહુ નિયંત્રણ હોવું જોઈએ, એની ઇન્દ્રિયો એના આવેગો પણ એનું બહુ કાળું હોવું જોઈએ, એવું ના હોવું જોઈએ કે બાળકી કંઈક અલગ આમ શાંત દેખાતો પણ કોઈ તો એનામાં ગુસ્સો આવી જતો નહીં, આપણે જોયા છે બાળકો બધા અનુભવ છે કોઈ શિક્ષક બહુ ગુસ્સા વાળા હતા, પણ એ વૃત્તિ ખોટી છે। બાળકો સાથે એકદમ પ્રેમના જે માતા તરીકે માતા જેમ એમને વર્તન કરે છે એ રીતે શિક્ષકે પણ એ પ્રમાણે વર્તન કરવું જોઈએ। બીજો છે આત્મવિશ્વાસ। શિક્ષકમાં આત્મવિશ્વાસ તો એક બહુ જરૂરી કહેવાય, જો આત્મવિશ્વાસ ના હોય તો એ સારી રીતે ભણાવી શકે નહીં। ત્રીજું છે નિષ્પક્ષ વ્યવહાર, કે શાળામાં જે બાળકો આવે અલગ અલગ કોઈ જાતિના અલગ અલગ જાતિના હોય અલગ અલગ કોઈ વિસ્તારથી આવતા હોય તો શિક્ષકે એમની પ્રત્યે નિષ્પક્ષ વ્યવહાર રાખવો જોઈએ, માર્ગ પર માર્ગ આપવાની બાબત હોય કે એમની સાથે વર્તનની બાબત હોય। હા, જો કોઈ બાળક બહુ નબળા હોય તો એમને વિશેષ ધ્યાન આપવું જરૂરી પડે, પણ એવું નહીં રાખવાનું કે ભાઈ આ બાળક સારી રીતે એના પર ધ્યાન આપવું જોઈએ, કોઈ નબળા બાળક પર એમને વિશેષ ધ્યાન આપીએ તો એ કંઈ ભેદભાવ કરવો ના કહેવાય, એક જરૂરી વસ્તુ। આગળ છે આત્મશ્લાઘાથી સંપૂર્ણ મુક્ત હોવું જોઈએ। આત્મશ્લાઘા જે કરો તો ત્યાં શબ્દ સેલ્ફ પ્રેમ, મતલબ કે જે પોતાના વખાણ જાતે કરે, બીજાને કોઈ જ્ઞાન કશું ગણે જ નહીં, મને જ આવડે છે બધું અને હું સૌથી મોટો જાણતા, પણ ખરેખરમાં એવું હોય નહીં। ગુજરાતીમાં ઘણી બધી એવી કહેવતો છે જેમ કે ખાલી ચાલો ખાલી ગણો, અધૂરો કરો ચાલતા ગણો, જે અધૂરું હોય એ જ વધારે ચાલતા, જેને પૂર્ણતા પ્રાપ્ત થાય બધા ચાલતા નહીં, અને સર્વજ્ઞાન તો કોઈ બની શક્યું આજ સુધી નથી। તો શિક્ષકનામાં આત્મશ્લાઘા ના આવે કે હું શું બધું એવું છું, એ શિક્ષક ભલે આમ વ્યવસાય શિક્ષક હોય આજીવન એક તરીકે રહેવો જોઈએ। આપણે ડાયટમાં પણ પ્રાર્થનામાં લખેલું છે કે શિક્ષક સતત શીખતો ના રહે તો તે કદી શીખી શકે નહીં। આગળ છે આંતરવૃત્તિ, તો જ્યારે એ ભણાવતા હોય અથવા તો બાળકના જીવન બાળકના જીવનમાં કોઈ સમસ્યા હોય તો એનું નિરાકરણ જાતે શિક્ષક લાવે એના આંતરવૃત્તિ હોવી જોઈએ। તો સમસ્યા હોય તો સમસ્યા પર ખાલી હાથ પર હાથ લઈને બેસી વાત પર નહીં, પોતે એના ઉકેલો લાવવા પ્રયત્ન કરવો જોઈએ। આગળ છે પ્રકૃતિનું જ્ઞાન, શિક્ષક નામ જે પ્રકૃતિનું જ્ઞાન હોય તો એ બાળકોને આગળ એ જ્ઞાન આપી શકે અને પ્રકૃતિ પ્રત્યે સભાન બનાવી શકે। બીજું આગળ છે અહંકારથી મુક્ત, જે આપણે વાત કરી આગળ કે હું છું બધું મને મને બોલો આવડે છે એવા કોઈ વિચારો હોવા જોઈએ નહીં, બૌદ્ધિક સ્તર કરતાં વધારે ઊંચાઈ હોવી જોઈએ, મતલબ કે સામાન્ય માણસ જે બૌદ્ધિક અક્ષર ધરાવે છે જે પ્રકારના વિચારો ધરાવે છે એના કરતાં શિક્ષકમાં થોડું કંઈક વિશેષ હોવું જોઈએ, એની બુદ્ધિમત્તા એને જે વિચારવાની જે ઢબ છે એ બધી થોડી વિશેષ હોવી જોઈએ, અપાર ધીરજ અને ખંત હોવું જોઈએ। તો કોઈ બાળક કોઈ વિષયમાં કોઈ ભણાવવા નબળું છે તો એમાં એકદમ તરત અનુગુણા આપી દે ડિસિઝન કે આ બાળક નબળું છે, એની પાસે એની મહેનત કરે એના કૌશલ્ય બતાવે અને આખા વર્ષમાં એને જે ભણાવે પછી એને આખું ડેવલપ કરવા એ પ્રયાસ કરે। આગળ છે આદર્શરૂપ વર્તન, તો જેમાં પહેલાં મેં કીધું કે બાળકોમાં અનુકરણની બહુ વૃત્તિ હોય શરૂઆતમાં, તો ઘણા બાળકો પોતાના શિક્ષકને પોતાના રોલ મોડેલ માની જતા હોય છે,
तो मुझे आदेश को मानी बता दो कि शिक्षक के वर्तन करे तो ये आदर्श वर्तन है। तो हम शिक्षक ने मने आदर्श वर्तन करूं जो है शारा में बाहर में शामिल।